गुड मॉर्निंग स्टूडेंट्स, स्टैंडर्ड 6 सब्जेक्ट इंग्लिश जेमा आपणे चैप्टर नंबर 1 बनीए छे, वेर वर यू, बराबर। जेमा एक्टिविटी नंबर आपणे 9 आवे छे, तो एक्टिविटी नंबर 9 मां शुं छे? अर्चना नामनी छोकरी दररोज डायरी लखे छे, परंतु केटलाक दिवस तो डायरी लखवानुं चूकी गई छे। ते पोतानी मम्मीने पूछीने लखे छे। अर्चना अने तेमनी मम्मीना संवाद नीचे आपेला छे, तेमां जो एक अर्चना नामनी छोकरी छे ए दररोज डायरी लखे छे, पण अमुक दिवसनी डायरी लखवानुं तो चूकी गई छे। तो एना अने एना मम्मी वच्चेना संवाद आपेला छे, जे आपणे जोईए। अर्चना सेज, मम्मी प्लीज टेल मी वेर वर वी लास्ट संडे। अर्चना सेज, मम्मी प्लीज टेल मी वेर वर वी लास्ट संडे। अर्चना एनी मम्मी ने कहे छे, मम्मी प्लीज तू मने कहीश कि आपणे गया रविवारे क्या हता। तेनी मम्मी बोले छे, अर्चना मम्मी सेज, वी वेर ऑन द फार्म। वी वेर ऑन द फार्म એટલે કે આપણે ખેતરે હતા, બરાબર, ખેતરમાં હતા, ફાર્મ એટલે કે ખેતર। અર્ચના સેઝ, ઓ યસ, વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી। અર્ચના સેઝ, ઓ યસ, વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી। અર્ચના બોલે છે કે હા, આપણે ખેતરમાં હતા, બરાબર, પણ એ પેલું મોટું જે ઝાડ હતું એનું નામ શું હતું? મમ્મી સેઝ બિગ ટ્રી, એની મમ્મી કહે છે કે મોટું ઝાડ। અર્ચના સેઝ, ઓ નિયર ધ વન નિયર ધ બેલ વેલ, વન નિયર ધ વેલ એટલે કે જે પેલું કુવો, વેલ એટલે કે કુવો, વેલ એટલે કે કુવો, કુવાની નજીક જે પેલું ટ્રી હતું, જે ઝાડ હતું એનું નામ શું હતું? અવાજ નહીં જતો। મમ્મી સે યસ, ધેટ વોઝ એન આમલા ટ્રી। મમ્મી સે યસ, ધેટ વોઝ એન આમલા ટ્રી। આમલા ટ્રી એટલે કે આમલાનું ઝાડ, એ ઝાડ કયું હતું? તો આમલાનું ઝાડ હતું। ધેન અર્ચના સે, ઓકે, વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન। અર્ચના સે, ઓકે, વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન। ઓકે, તો આપણે ફ્રાઈડે એટલે કે શુક્રવારે આફ્ટરનૂન એટલે બપોરે ક્યાં હતા? શુક્રવારે બપોરે ક્યાં હતી? મમ્મી સે, ઓન ફ્રાઈડે વોટ વોઝ ધ ડેટ? ઓન ફ્રાઈડે વોટ વોઝ ધ ડેટ, કેમ, શુક્રવારે, શુક્રવારે કઈ તારીખ હતી? અર્ચના સે, ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ। અર્ચના સે, ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ એટલે કે આ મહિનાની 11મી તારીખ હતી। શુક્રવારે કેવી તારીખ હતી? તો 11મી તારીખ હતી। મમ્મી સે, વી વેર ઇન ધ દૂધસાગર ડેરી। વી વેર ઇન ધ દૂધસાગર, દૂધસાગર ડેરી, તો આપણે ક્યાં હતા? એ દૂધસાગર ડેરીમાં હતા। અર્ચના સે, એન્ડ મમ્મી ઓન ધ 12th। અર્ચના સે, એન્ડ મમ્મી ઓન ધ 12th અને 12મી તારીખે આપણે ક્યાં હતા? મમ્મી સે, એન્ડ મમ્મી સે, યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી। મમ્મી સે, યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી, તું અને તારા જે મિત્ર હતા એ લાઇબ્રેરી ગયા હતા 12મી તારીખે। તું અને તારા જે મિત્ર હતા તે 12મી તારીખે લાઇબ્રેરી ગયા હતા। ધેન અર્ચના સે, ઓ યસ, આઈ રિમેમ્બર નાઉ, આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ। અર્ચના કહે છે કે ઓ યસ, આઈ રિમેમ્બર નાઉ, રિમેમ્બર એટલે કે યાદ આવવું, રિમેમ્બર એટલે કે યાદ આવવું, હા મને હવે યાદ આવ્યું કે આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ, હું ત્યાં મારા મિત્રોની સાથે લાઇબ્રેરીમાં હતી એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ, અને આ મહિનાની 10મી તારીખે હું ક્યાં હતી? આ મહિનાની 10મી તારીખે હું ક્યાં હતી? મમ્મી સે, ઓન ધ 10th ઓફ ધીસ મંથ યુ વેર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક। આ મહિનાની 10મી તારીખ, હા, તો આ મહિના 10મી તારીખે ક્યાં હતી? એટ યુ વેર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક એટલે કે તું ડોક્ટરના ક્લિનિકમાં હતી, બરાબર। ધેન અર્ચના સે, યસ, બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ। અર્ચના સે, યસ, બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ, કે હા, પણ હું આ જે તમે કહો છો કે ડોક્ટરના ક્લિનિકમાં હતી એ હું હવે ડાયરીમાં લખવાની નથી। મમ્મી સે, વાય નોટ બેટા? મમ્મી સે, વાય નોટ બેટા, એની મમ્મી કહે છે કેમ તારે આ જે ડોક્ટર ક્લિનિકમાં તું ગઈલી તે બધું તો લખ્યું, તાર ડોક્ટરનું જે ક્લિનિકમાં ગઈ એ કેમ તારે ડાયરીમાં નથી લખવું? અર્ચના સે, નો નો, ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, આ બહુ જ ખરાબ અનુભવ હતો। અર્ચના સે, નો નો, ઇટ વોઝ, મમ્મી સે, બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ। મમ્મી સે, બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ, સો પ્લીઝ રાઇટ ઇટ, હા, કે એ ખરાબ અનુભવ હતો, પણ એ કેવો અનુભવ હતો? એક સારો અનુભવ, એક એક્સપિરિયન્સ, સાચો અનુભવ હતો, તો એ તારી ડાયરીમાં લખવું જોઈએ। હવે શું કીધું છે આપણે, જે આ માહિતી વાંચી અર્ચના અને મમ્મી વિશે, તો આ સંવાદના આધારે કોઠાની, આ કોઠામાં અર્ચનાની વિગતો ભરવા જે કોઠો આવ્યો છે એમાં એક લાસ્ટ સન્ડે ક્યાં હતી અને કોની સાથે ગઈ હતી એ રીતે આપણે માહિતી ભરવાની છે, બરાબર। તો લાસ્ટ સન્ડે તો આપણે
આગળ વાંચ્યું તો લાસ્ટ સન્ડે ક્યાં હતી તો લાસ્ટ સન્ડે અર્ચના ઓન ધ ફાર્મ એટલે અર્ચના એના ખેતરમાં હતી કોની સાથે ગઈ હતી તો અર્ચના એન્ડ મમ મધર એન્ડ ફાધર એની મમ્મી એન્ડ પપ્પા સાથે ગઈ હતી બરાબર ધેન ડેશ આપ્યું છે ઇન ધ લાઇબ્રેરી અર્ચના સલી મેટીના તો લાઇબ્રેરી ઇન ધ લાઇબ્રેરી તો લાઇબ્રેરીમાં એ ક્યારે ગઈ હતી તો ઓન 12 ઓફ ધીસ મંથ ઓન આ કોઠા પરથી જોઈને નોટમાં બનાવીને લખવાના રહેશે બાકી તો આપણે આગળ વિડીયો લેક્ચર પર જઈશું.